ફેનિસ કિચન માં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવશું લસણિયા ભરેલા મરચા. તો તેના માટે મેં 250 ગ્રામ આ રીતના મોળા મરચા લીધા છે, ભરી શકાય એવા. કોથમીર છે એક બાઉલ, 3 ચમચી ચણાનો લોટ, તેલ જરૂર પ્રમાણે ઉપયોગ કરશું, પાણી જરૂર પડે તો જ ઉપયોગ કરશું આપણે, 1 ચપટી હિંગ, મીઠું, 1/2 ચમચી હળદર, 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી ધાણા જીરું પાવડર. આપણે સૌથી પહેલા મસાલો બનાવી લઈશું. તો તેના માટે મેં આ એક પેન લીધું છે, 2 ચમચી તેલ લઈશું, તેલ ગરમ થવા દઈશું, હિંગ નાખીશું, લસણ નાખી દઈશું, હળદર નાખી દઈશું, ધાણા જીરું નાખી દઈશું, 1/2 ચમચી મીઠું, 2 ચમચી ચણાનો લોટ નાખી દઈશું, લોટ એકદમ ધીમા તાપે શેકશે એટલે બળે નહીં. મસાલો શેકાઈ ગયો છે, હવે આપણે એમાં કોથમીર નાખી દઈશું. આ મેં દેશી કોથમીર લીધી છે, તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. ગેસ બંધ કરી દઈશું. આમાં આપણે 1/2 લીંબુ નાખી દઈશું, જે હું આગળ બતાવવાનું ભૂલી ગઈ હતી. ખટાશ ન ફાવતી હોય તો તમે સ્કીપ કરી શકો છો. આ મસાલાને આપણે થોડો ઠંડો થવા દઈશું, પછી આપણે મરચામાં ભરશું. મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે મરચામાં આ રીતે કાપા પાડી લઈશું. આ રીતે હું બી નથી કાઢતી, પણ તમને ન ફાવતા હોય તો કાઢી શકો છો. મસાલો ઠંડો થઈ ગયો છે, આપણે આમાં 1 ચમચી જેટલું થોડુંક પાણી છાંટી દઈશું એટલે મસાલો ભીનો થઈ જાય. મરચા ભરી લઈશું આપણે. આ રીતે આખા મરચા ભરી નાખવાના. બધા આપણે મરચા ભરી લીધા છે, આને આપણે ફ્રાય કરવાના છે. તો તેના માટે મેં 2 ચમચી તેલ લીધું છે, તેમાં આપણે હિંગ નાખી દઈશું, મરચા નાખી દઈશું, આપણે ફૂલ તાપે ચડશું, ચણા
એમાં આપણે થોડી હળદર નાખી દઈશું. મસાલો છે એ થોડો ક્રિસ્પી થઈ જાય એ રીતના તળશું આપણે. આને આપણે 2 મિનિટ માટે ઢાંકી દઈશું. મરચા તૈયાર થઈ ગયા છે. આ રીતે મરચા થાય અને ઉપરથી તમારે દહીં નાખવું હોય તો દહીં પણ નાખી શકો છો, તો બહુ ટેસ્ટી લાગશે. ગેસ બંધ કરી દઈશું અને આપણે પ્લેટમાં કાઢી લઈશું.